બગસાના જૂની હળિયાદ ગામે તાલુકા કક્ષાનો 76મા સ્વતંત્ર પર્વના નિમિત્તે દેશભક્તિના સાંસ્કૃતિક કાર્યક્રમો સહિત પોલીસ જવાનો સાથે પરેડ દ્વારા આનબાન શાંતિ ઉજવણી કરવામાં આવી હતી. આઝાદીના અમૃત મહોત્સવની સમગ્ર દેશભરમાં 76મા સ્વતંત્ર પર્વની ઉજવણી થઈ રહી છે ત્યારે 15મી ઓગસ્ટના દિવસે બગસરા તાલુકા કક્ષાનું 76મો સ્વતંત્ર પર્વની મામલતદાર VSG ના હસ્તે ધ્વજવંદન કરાયું. બગસરા તાલુકા કક્ષાનું 76મા સ્વતંત્ર પર્વના ધ્વજવંદન કાર્યક્રમના મામલતદાર VSG નાયબ મામલતદાર HL ઉપાધ્યાય, જૂની હરિયાદ ગામ સરપંચ હંસાબેન વસ્તાણી, PIDV પ્રસાદ તથા પોલીસ સ્ટાફ અને જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સદસ્યો સહિત ગામલોકો ઉપસ્થિત રહેલ. આચાર્યના માર્ગદર્શન અન્વયે વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિના અવનવા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા. કાર્યક્રમના અંતે વન વિભાગ દ્વારા વૃક્ષોનું વૃક્ષારોપણ કરી 76 સ્વતંત્ર પર્વની આનબાન અને શાંતિ ઉજવણી કરવામાં આવેલ. સુખમણવર, JDSTV, અમરેલી. આજે બગસરા તાલુકાનો તાલુકા કક્ષાનો સ્વાતંત્ર્ય પર્વ છે એ જુનિયરિયાદ પ્રાથમિક શાળા મુકામે છે યોજાયેલો હતો, જેમની અંદર બગસરા તાલુકા મામલતદાર શ્રી જીડ સાહેબના અધ્યક્ષ સ્થાને આ સમગ્ર કાર્યક્રમનું છે આયોજન થયેલું હતું. એમના હસ્તક છે ધ્વજવંદન કાર્યક્રમ કરવામાં આવેલો અને ત્યારબાદ વિદ્યાર્થીઓએ છે આઝાદીના 75 વર્ષ પૂર્ણ થતાં આઝાદીના અમૃત મહોત્સવ હર ઘર તિરંગા ઘર ઘર તિરંગા અંતર્ગત સરસ મજાની સાંસ્કૃતિક કૃતિઓ છે એ રજૂ કરેલી હતી અને બહોળી સંખ્યાની અંદર ગામ લોકો, ગામ આગેવાનો, તાલુકાના તમામ અધિકારીશ્રીઓ અને તમામ પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહી અને આ સુંદર આયોજન છે એ આ કાર્યક્રમનું થયેલું હતું. આ તકે હું શ્રી જુનિયર પેશન્ટ શાળાના આચાર્ય શ્રી ભાવેશભાઈ ડોબરિયા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સમગ્ર પ્રાથમિક શાળા અને સમગ્ર માધ્યમિક શાળા અને સમગ્ર ગામ જુનિયરિયાદ એ જહેમત ઉઠાવી અને આ કાર્યક્રમને સફળ બનાવેલો હતો. અસ્તુ. બગસરા તાલુકામાં જૂની હેડિયા પ્રાથમિક શાળામાં તાલુકા કક્ષાનો સ્વતંત્ર પર્વ 75 વર્ષ પૂર્ણ થતાં 76મો વર્ષ શરૂ થતાં આનબાન શાન સાથે તિરંગા અને આયોજન કરવામાં આવેલ. ગામ લોકો તથા જે નાગરિકો તેમજ તાલુકા કક્ષાના તમામ અધિકારીઓ ગણ તથા પોલીસ પેડ સાથે ગામના પણ સરસ આયોજન સાથે આયોજન કરવામાં આવેલ અને આ કોરોના કાળ થતાં ત્યાર પછીની જે ગાઈડલાઇન્સ છે સરકારશ્રીની તેના નીતિ નિયમોને પાલન સાથે તમામ ગામ નાગરિકો તથા વિદ્યાર્થીઓ સાથે સુસંગત શારીરિક રીતે તમામ કૃતિઓ સાથેનું આયોજન, ડિસ્ટન્સ સાથેનું વાતાવરણ સાથે સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી.